જિલ્લાના પોલીસ વડા શ્રી દીપાકર ત્રિવેદી સાહેબે ભાવનગર એલસીબી ના પીઆઈ એમએમ લાલીવાલા તથા પીએસઆઈ એસએન ચુડાસમાને ભાવનગર શહેર ગ્રામ વિસ્તારમાં પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની કરવામાં આવતી હેરાફેરીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે આપેલ સૂચના અન્વયે એલસીબી દ્વારા ભાવનગર પરા રેલવે સ્ટેશન પાસે મળેલ માહિતી સંદર્ભે વોચ રાખેલ હતી, જેમાં જણાવ્યા પ્રમાણે રિયાઝ હમીદભાઈ મોમિન રહે વરવા કાછિયાવાડ ભાવનગર તથા હરેશ ઉર્ફે લાલો પ્રવીણભાઈ પરમાર રહે વડવા ભાવનગર વાળા બે ઇસમો બાંદ્રા ટ્રેનમાં પરપ્રાંતિ દારો લઈ આવવાના છે તેવી ચોક્કસ બાતમીના આધારે બંને ઇસમો થેલા સાથે બહાર આવતા જણાતા પોલીસને જોઈ હરેશ ઉર્ફે લાલો પ્રવીણભાઈ પરમાર થેલો મૂકી ભાગી ગયેલ, જ્યારે રિયાઝ હમીદ મોમીનને પોલીસે ઝડપી પાડેલ હતો. આ બંને ઇસમો પાસે રહેલ ત્રણ થેલામાંથી જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલ તેમજ બિયરનો જથ્થો મળી કુલ 25,300 મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં ભાવનગર એલસીબીને સફળતા મળી હતી. એલસીબી વાઘેલા એએસઆઈ એલસીબી ભાવનગર આજ રોજ મહેરબાન પોલીસ લાલીવાલા સાહેબને સૂચના મળેલ કે બાંદ્રા ટ્રેનમાં પરપ્રાંતિયો દારૂ આવવાની હકીકત આધારે ઓલમોસ્ટ આપના માણસો સાથે બાંદ્રા પરા રેલવે સ્ટેશન પર વોચમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે બે ઇસમો રિયાઝ તથા હરેશ રૂપે લાલો બંને ઇંગ્લિશ દારૂની બોટલો લઈને આવવાના હોય જે હકીકત આધારે ત્યાં વોચમાં હતા તે દરમિયાન બે ઇસમો બે થેલા લઈ અને રેલવે સ્ટેશનની બહાર ઊભા હોય, જેથી અમે જ તેને તપાસવા જતાં એક ઇસમ ભાગી ગયેલ હરેશ રૂપે લાલો અને રિયાઝ પકડાઈ ગયેલા, જે થેલામાં તપાસ કરતાં પરપ્રાંતની ઇંગ્લિશની દારૂની જુદી જુદી બ્રાન્ડની 71 બોટલ તેમજ 4 બિયરના 4 ટીન મળી આવેલ, જે કુલ મુદ્દામાલ 25,300 મળી આવતા તેના વિરુદ્ધ તે બંને વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને રિયાઝ પકડાઈ ગયેલ અને હરેશ રૂપે લાલો નાસી ગયેલ હોય, જેથી બોરતળાવમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ અમે ચલાવી રહ્યા છીએ.